નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજના આપણે પોલીસ કોન્સ્ટેબલના લોકરક્ષક દળના પરીક્ષા માટે અગત્યના 100 MCQ મોડેલ પેપર રજૂ કર્યું છે. તો જે પ્રશ્ન પહેલો કે ખેડા સત્યાગ્રહ 1917ની આગેવાની કોણે લીધી હતી, તો એ લીધી હતી ગાંધીજીએ. પ્રશ્ન બીજો, ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળ્યા છે, તે મળ્યા છે લોથલમાંથી. પ્રશ્ન ત્રીજો, ભગવાન શ્રી કૃષ્ણએ કયા રાજ્યની સ્થાપેલી છે, તેને સ્થાપેલી છે દ્વારિકા. પ્રશ્ન ચોથો, આબુ પર્વત પર કોણે દેલવાડાના દેરા બાંધ્યા, તો એ છે વસ્તુપાલ તેજપાલ. પ્રશ્ન પાંચ, ગુજરાતના કયા રાજાએ મફત ફરજિયાત કેળવણી દાખલ કરી છે, તો એ છે સૈયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન છઠ્ઠો, ભારતમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કોણે કરી હતી, તો એ કરેલ છે NM જોશીએ. પ્રશ્ન સાત, અનુશીલન સમિતિ નામે ક્રાંતિકારી મંડળી ક્યાં સ્થપાઈ હતી, તો એ સ્થપાઈ હતી બંગાળમાં. પ્રશ્ન આઠ, સમગ્ર જગત એક માળો બની રહો આ મુદ્રાલેખ કઈ સંસ્થાનો છે, તો એ સંસ્થા છે શાંતિ નિકેતન. પ્રશ્ન નવ, કરેગે યા મરેગે ને સૂત્રો કઈ લડતે આપ્યું છે, તો એ છે હિંદ છોડો લડતે. પ્રશ્ન દસ, ભારતની સ્વતંત્રતા ચળવળમાં નીચે પૈકી કોનું સૌથી ઓછું પ્રધાન હતું, તો એ છે દેશી રજવાડાઓનું. પ્રશ્ન અગિયાર, પુસ્તુ ભાષા કયા દેશમાં બોલાય છે, તો એ દેશનું નામ છે અફઘાનિસ્તાન. પ્રશ્ન બાર, દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ કયું છે, તો એ છે વર્ખોયાનસ્ક. પ્રશ્ન તેર, સિંગાપોરનું ચલણી નાણું શું છે, તો એ છે ડોલર, એના સિંગાપોર ડોલર. પ્રશ્ન ચૌદ, કયો દેશ માંસની મોટા પાયે નિકાસ કરે છે, તો એ છે આર્જેન્ટિના. પ્રશ્ન પંદર, કયા દિવસે આ સદીનું પ્રથમ સંપૂર્ણ ચંદ્રગ્રહણ એટલાન્ટિક અને આફ્રિકન દેશોના લોકોએ નિહાળ્યું, તો એ છે 21 જૂન 2001 ના રોજ. પ્રશ્ન સોળ, પ્રાચીન વિશ્વ વિદ્યાપીઠ તક્ષશિલા હાલ કયા દેશમાં આવેલ છે, તે દેશનું નામ છે પાકિસ્તાન. પ્રશ્ન સત્તર, શ્રીલંકામાં કયું સંગઠન સરકાર સામે લડતું હતું, તો એ સંગઠન છે LTTE. પ્રશ્ન અઢાર, ચાર મિનાર ઇમારત ક્યાં આવેલ છે, તો એ આવેલ છે હૈદરાબાદમાં. પ્રશ્ન ઓગણીસ, ધરતીકંપની લગતી રોજંદી ઘટનાઓ દેશ કયો છે, તો જ્યાં આવતા છે વારંવાર, તો એ છે જાપાન. પ્રશ્ન વીસ, જેનિત રેડિયો કોર્પોરેશન દ્વારા 1951માં સૌ પ્રથમ કેબલ ટીવી પ્રસારણનો પ્રારંભ કયા શહેરમાં થયો હતો, તો એ થયો હતો શિકાગોમાં. પ્રશ્ન એકવીસ, વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે, તે જિલ્લો છે ભાવનગર. પ્રશ્ન બાવીસ, સૌથી મહત્વનું કુદરતી તેલ ક્ષેત્ર ગુજરાતનું છે, તે શહેરનું નામ શું છે, તે શહેરનું નામ છે અંકલેશ્વર. પ્રશ્ન બાવીસ, ગુજરાત રાજ્યમાં આવેલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે, વસ્તીની દ્રષ્ટિએ, તો એ છે ડાંગ જિલ્લો. પ્રશ્ન ચોવીસ, નીચેનામાંથી ખાતરના કારખાના માટે કયું સ્થળ જાણીતું નથી, તો એ છે કાલોલ, એમાં ખાતરના કારખાના નથી. પ્રશ્ન પચીસ, ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી, તો એ છે ઉત્તરાયણ અને અંકલેશ્વરનું ગુજરાતમાં, બરાબર. પ્રશ્ન છવ્વીસ, ગુજરાતમાં સૂર્ય મંદિર કયા સ્થળે આવેલ છે, તો એ છે મોટેરા. પ્રશ્ન સત્યાવીસ, ગુજરાતમાં બારસીઓનું સૌથી મોટું યાત્રાધામ કયું છે, તો એ છે ઉદવાડા. પ્રશ્ન અઠ્યાવીસ, ગુજરાતમાં ઘડિયાળો બનાવવાનો ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે, તો એ છે મોરબીમાં.
પ્રશ્ન 29 અમદાવાદમાં કઈ યોજનાઓ આકાર લીધો છે તો એ છે રિવર ફ્રન્ટ પ્રશ્ન 30 નીચેનામાંથી કઈ નદી ગુજરાતમાં નથી તો એ છે કાવેરી પ્રશ્ન 31 ભારતમાં સૌથી વધુ ગીચતા ધરાવતું રાજ્ય કયું છે તો એ છે પશ્ચિમ બંગાળ પ્રશ્ન 32 દેશનો સૌથી વધુ ઊંચાઈ પર આવેલ ધોરીમાર્ગ કયા બે સ્થાનોને સાંકળે છે તો એ છે મનાલીથી લે પ્રશ્ન 33 પૂરના કારણે કિનારાની આસપાસ જે મેદાનો રચાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એ કહેવાય છે કાપના મેદાનો પ્રશ્ન 34 સૂર્યના કિરણને પૃથ્વી પર પહોંચતા કેટલી મિનિટ લાગે છે તો એને 8.25 મિનિટ લાગે છે પ્રશ્ન 35 સૌર પરિવારનો સૌથી નાનો ગ્રહ કયો છે તો એ છે બુધ ગ્રહ પ્રશ્ન 36 ભારતમાં શ્વેત ક્રાંતિ માટે યશનું નિમિત્ત કયું શહેર ગણાય છે તો એ નિમિત્ત ગણાય છે આણંદ પ્રશ્ન 37 ભારતીય નૌસેના અધ્યક્ષના હોદ્દા સાથે સંકળાયેલું નામ નથી તો એ છે એસ કૃષ્ણાસ્વામી પ્રશ્ન 38 પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ છે એ કઈ તો એ છે યુરેનિયમ પ્રશ્ન 39 કોફીમાં કયું બાષ્પશીલ તેલ હોય છે તેમાં હોય છે કેફિન પ્રશ્ન 40 સર્વોચ્ચ અદાલતમાં ચુકાદા મુજબ સરદાર સરોવર નર્મદા બંધની મહત્તમ ઊંચાઈ કેટલી હશે તો એ છે 138 મીટર પ્રશ્ન 41 યુનિવર્સિટીના કુલાધિપતિ કોણ હોય છે આમાંથી નીચે ઓપ્શન છે એમાંથી કોણ હોય છે તો એ હોય છે રાજ્યના ગવર્નર પ્રશ્ન 42 નીચેનામાંથી કોણે ફ્લેક્સી બોન્ડ બહાર પાડ્યા હતા તો એ છે એક્સિઝમ બેંક પ્રશ્ન 43 કોફે પોસા કાયદો કઈ સાલથી અમલમાં છે અમલમાં છે ઈસવીસન 1976થી પ્રશ્ન 44 જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રના વિકાસ માટેની તકો પૂરી પાડવામાં આવે છે તે કેમ આવ્યો છે તો એ છે મિશ્ર અર્થતંત્ર પ્રશ્ન 45 લોકસભામાં કોરમ માટે સભ્ય સંખ્યા કુલ સભ્ય સંખ્યાના કેટલામાં ભાગની હોવી જરૂરી છે તો એ છે 1/10 ભાગની પ્રશ્ન 46 નાણાં પંચ દર ખાલી જગ્યા વર્ષે નિમાય છે તો એ કેટલા વર્ષે નિમાય છે તો દર 5 વર્ષે પ્રશ્ન 47 ₹100ની ચલણી નોટો ઉપર નીચેનામાંથી કોના હસ્તાક્ષર જોવા મળે છે તો એ છે રાષ્ટ્રીય જે ભારતની ભારતીય રિઝર્વ બેંકના જે ગવર્નર હોય છે એમના આપણા રાષ્ટ્રના ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સાઈન જોઈ છે એ તમે ₹100ની ચલણી નોટ ઉપર જોઈ હશે પ્રશ્ન 48 ભારતના રાષ્ટ્રધ્વજનો લીલો રંગ એ શેનું પ્રતીક છે તો એ પ્રતીક છે વિકાસનો પ્રશ્ન 49 ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ આપેલ છે તો એ છે જમ્મુ અને કાશ્મીરને પ્રશ્ન 50 સ્વતંત્ર ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી તો એ થઈ હતી ઈસવીસન 1951માં પ્રશ્ન 51 એક કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળને પાયાનું માપ કરતાં 40 ગણું વધારે છે જો પાયા અને ઊંચાઈનો માપનો સરવાળો 110 સીમી હોય થતો હોય તો ત્રિકોણની ઊંચાઈ કેટલા સીમી થશે તો એ થશે 80 સીમીની પ્રશ્ન 52 શિક્ષક સાથે 24 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 15 વર્ષ છે શિક્ષકને બાદ કરતાં બાકીનાની સરાસરી ઉંમર 14 વર્ષ થાય છે તો શિક્ષકની ઉંમર કેટલા વર્ષ થશે એમાંથી બાદ કરી પછી સરાસરી કાઢવાની એટલે જવાબ મળશે 38 પ્રશ્ન 53 91,798 × 9,999 ગુણાકાર કેટલો થાય છે તો એ થશે સી ઓપ્શન પ્રમાણે પ્રશ્ન 54 5.125ને પૂર્ણાંકમાં બદલતા શું મળશે તો આ 5 તો પૂર્ણાંક છે બરાબર 1/125 તો આપણે છેદ ઉડાડી નાખીએ તો 1/8 થઈ જશે કારણ કે 125 8 1000 થાય છે એટલે
54માં જવાબ આવશે 5 પૂર્ણાંક 1 ને છેદમાં 8 55માં 1 પ્લસ કૌંસમાં 0.1 નો વર્ગ માઇનસ 0.1 નો ઘન તો આનો વર્ગ કરતા અને આનો ઘન કરતા અમે બાદ કરીએ બરાબર છે તો સાદુરૂપ આપણે મળશે એનું 1.009 પ્રશ્ન 56 તમાકુમાં કયું ઝેરી ઉત્તેજક તત્વ હોય છે ઝેરી છે ને પછી ઉત્તેજક તો એ છે નિકોટિન પ્રશ્ન 57 હવામાં જે ઓક્સિજનનું પ્રમાણ આશરે ટકામાં કેટલું છે એમ પૂછે તો એ છે 21% પ્રશ્ન 58 શીતળાની રસીના શોધક કોણ હતા તો હતા એડવર્ડ જેનર પ્રશ્ન 59 વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ કયો છે તો સ્ફૂર્તિ આપતો વાયુ છે ઓઝોન વાયુ પ્રશ્ન 60 નીચેનામાંથી કયું પ્રાણી પોતે મૂકેલા ઈંડા જ ખાઈ જાય છે તો એ છે નાગણ પ્રશ્ન 61 નિમ્નાંકિત પૈકી કઈ મિશ્ર ધાતુમાં તાંબુ ઉપસ્થિત નથી એમાં તાંબુ હોતું નથી તો એ ધાતુ છે સ્ટેનલેસ સ્ટીલમાં પ્રશ્ન 62 નીચેના પૈકી કયો એસિડ પ્રોટીનમાં હોય છે તો એસિડનું નામ છે એમિનો એસિડ પ્રશ્ન 63 વાણિજ્ય વ્યવહારમાં કોમ્પ્યુટરની કઈ ભાષા વધુ વપરાય છે તો છે કોબાલ પ્રશ્ન 64 માનવ શરીરમાં લાંબામાં લાંબા કોષો કયા છે કોષ કીધા છે તો એ છે મજ્જા કોષો પ્રશ્ન 65 કયો દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે તો એ છે 1 ડિસેમ્બર પ્રશ્ન 66 પ્રસિદ્ધ સૂર્ય મંદિર ક્યાં આવેલ છે તો એ આવેલ છે કોણાર્કમાં પ્રશ્ન 67 તાજમહેલ કોની સ્મૃતિમાં રચાયો છે કોની યાદમાં રચાયો તો એ છે મુમતાજની પ્રશ્ન 68 ગિરનાર તળેટીમાં કયો મેળો ભરાય છે તો ગિરનારની તળેટીમાં થાય છે ભવનાથનો મેળો પ્રશ્ન 69 વેદ વ્યાસે કયા કાવ્યની રચના કરેલ છે તો એ છે મહાભારત પ્રશ્ન 70 સબરી કયા કાવ્યનું પાત્ર છે તો સબરી છે એ રામાયણનું કાવ્યનું પાત્ર છે પ્રશ્ન 71 મહાન ખેલાડી લિયોનેક મેસી કઈ રમત સાથે સંકળાયેલા છે તો એ છે ફૂટબોલ પ્રશ્ન 72 નારાયણ કાર્તિકેયન કઈ રમત સાથે સંકળાયેલા છે તો એ રમત છે કાર રેસિંગ પ્રશ્ન 73 પ્રસિદ્ધ ભારતીય મહિલા ખેલાડી સાયના નેહવાલનું નામ નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે તો એ છે બેડમિન્ટન પ્રશ્ન 74 વર્તમાન સમયમાં કુસ્તીના પ્રત્યેક મુકાબલાનો સમય કેટલી મિનિટનો હોય છે પ્રત્યેક મુકાબલાનો તો એ છે 6 મિનિટ પ્રશ્ન 75 ધૃતરાષ્ટ્રને મહાભારત યુદ્ધ કોણે સંભળાવ્યું હતું કારણ કે પોતે જોઈ નતા શકતા સંભળાવ્યું કોણે તો એ છે સંજય પ્રશ્ન 76 બીજા પ્રેઝન્ટેશનની સ્લાઇડ હાલના પ્રેઝન્ટેશનમાં ઉમેરવી માટે કયા મેનુનો ઉપયોગ થશે તો એ થશે ઇન્સર્ટ એટલે એડ કરવું ઉમેરવું પ્રશ્ન 77 કયા ટૂલબાર પર સ્લાઇડને ગ્રેસ્કેલમાં ફેરવી શકાય છે તો ગ્રેસ્કેલમાં ફેરવા માટે સ્ટાન્ડર્ડ કરવું પડે ને પ્રશ્ન 78 ફોન્ટ સાઇઝ વધારવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય ફોન્ટ મોટા કરવા હોય તો એ છે ફોર્મેટિંગ ટૂલબારનો પ્રશ્ન 79 ઓટો કોન્ટેક્ટ વિઝાર્ડના કેટલા સ્ટેપ્સ છે તો એમાં છે કુલ એમના 5 સ્ટેપ પ્રશ્ન 80 પ્રેઝન્ટેશન બનાવતી વખતે સામાન્ય રીતે ડિફોલ્ટમાં કયું લેઆઉટ હોય છે તો એ છે ટાઇટલ સ્લાઇડ લેઆઉટ પ્રશ્ન 81 રાજ્યના જળપ્રદેશનો વિસ્તાર નીચે પૈકી કયો એક ગણાય છે વિસ્તાર બરાબર તો એ છે 12 નોટિકલ માઇલ પ્રશ્ન 82 ભારતીય દંડ અધિનિયમ 1860 તથા ભારતીય ફોજદારી અદાલતની હુકુમતમાંથી નીચેનામાંથી કઈ વિગતોને મુક્ત રાખવામાં આવેલ છે તો એ છે કેન્દ્રના રાષ્ટ્રપતિ રાજ્યોના રાજ્યપાલ અને વિદેશના રાજ્યકર્તાઓ એ મુક્ત છે ઉપરાંત રાજદૂતો વિદેશી દુશ્મનો વિદેશી લશ્કર અને યુદ્ધ જહાજો ઉપરાંત
વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશો યુનિયનના અધિકારીઓ એટલે ઉપરના પૈકી બધા જ એમાંથી મુક્ત રાખવામાં આવે છે. પ્રશ્ન 83, ભારતની સીમાઓની બહાર ગુનો બને અને ગુનેગાર ભારતમાં મળી આવે ત્યારે નીચે પૈકી કઈ એક કલમ નીચે પૈકી કઈ એક પરિસ્થિતિ સર્જાય છે? કઈ પરિસ્થિતિ સર્જાશે? તો એ થશે ભારતમાં કામ ચલાવી શકાય, બરાબર, કે જે દેશમાં ગુનો બન્યો હોય તે દેશનો કેસ સોંપી શકાય. આ બે વસ્તુ બની શકે અને વિશ્વ અદાલતમાં કેસ આપણે ન ચલાવી શકીએ. એટલે સી ઓપ્શન આવશે, ભારતમાં કામ ચલાવી શકાય અથવા તો જે દેશમાં ગુનો બન્યો એને દેશને સોંપી શકો, કારણ કે સીમાની બહાર ગુનો થયો છે એટલા માટે. પ્રશ્ન 84, નોટિકલ માઇલની હુકુમત વિસ્તારથી દૂર તથા વિમાનમાં થતા અંગત હેતુઓ માટેના ગેરકાયદેસર કૃત્યો નીચે પૈકી કયા એક નામથી ઓળખવામાં આવે છે? તો એ છે ચાંચિયાગીરી કહેવાય ને. પ્રશ્ન 85, ગુનાની ક્રિયાના ચાર તબક્કા પૈકી કયો ક્રમ સાચો છે? તો એમાં છે ઈરાદો, પછી તૈયારી, પ્રયત્ન અને હુમલો, એ તબક્કો ગુનાની ક્રિયા માટે સાચો ક્રમમાં છે. ઈરાદો, પછી તૈયારી, પછી પ્રયત્ન અને હુમલો. પ્રશ્ન 86, ફોજદારી કાર્યવાહી અધિનિયમ 1973ની કલમ 16 હેઠળ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતના પ્રમુખની નિમણૂક નીચે પૈકી એક સત્તા દ્વારા કરવામાં આવે છે? તો એ છે હાઈકોર્ટ દ્વારા. પ્રશ્ન 87, હાઈકોર્ટમાં અને જિલ્લા કક્ષાએ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા અંગેની જોગવાઈઓ નીચે પૈકીની એક કલમ હેઠળ કરવામાં આવી છે, તો એ કઈ કલમ છે? તો એ છે કલમ નંબર 24, બરાબર. પ્રશ્ન 88, ફોજદારી કાર્યવાહીના કાયદાઓ મુજબ હાલમાં નીચે પૈકીના એક પ્રકારની અદાલતો કાર્યરત છે? તો એ છે ચાર પ્રકારની. પ્રશ્ન 89, સેશન અદાલતની રચના નીચે પૈકી એક દ્વારા કરાય છે? તો એ છે રાજ્ય સરકાર દ્વારા. પ્રશ્ન 90, સેશન અદાલતના જજની નિમણૂક નીચે પૈકી એક દ્વારા કરાય છે? તો એ છે હાઈકોર્ટ દ્વારા. પ્રશ્ન 91, ભારત પુરાવા અધિનિયમ 1872 હેઠળ દસ્તાવેજી પુરાવો સંબંધિત જોગવાઈઓવાળા પ્રકરણો અને કલમોનો ક્રમ અનુક્રમે નીચે પૈકી એક છે? તો એ છે પ્રકરણ નંબર 5, કલમ 61-90. પ્રશ્ન 92, અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા પુરાવો નીચે પૈકી એક પ્રકારના હોવા જોઈએ? તો એ છે પ્રાથમિક પુરાવો. પ્રશ્ન 93, પ્રામાણિક નકલો, યાંત્રિક નકલો, દસ્તાવેજના સામાલેખો, વ્યક્તિએ આપેલ મૌખિક વિગતો નીચે પૈકી એક પુરાવા ગણાય છે? તો એ છે ગૌણ પુરાવા. પ્રશ્ન 94, ભારતીય પુરાવા અધિનિયમ 1872ની નીચે પૈકીની કઈ કલમ હેઠળ જાહેર દસ્તાવેજની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે કલમ નંબર 75માં. પ્રશ્ન 95, જાહેર દસ્તાવેજોમાં નીચે પૈકી એક વિગતનો સમાવેશ થાય છે? તો એ છે સાર્વભૌમ સત્તા, સરકારી સંસ્થા અને ટ્રિબ્યુનલો, કોમનવેલ્થના ધારાકીય, વહીવટી અને નાણાકીય સરકારી અધિકારીઓ, તેમજ ખાનગી દસ્તાવેજનું કોઈ રાજ્યમાં રાખવામાં આવેલું જાહેર રેકોર્ડ, એટલે ઉપર પૈકીના બધા જ એ જાહેર દસ્તાવેજો માટે વિગતનો સમાવેશ એમાં થાય છે. એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન 96, દેલવાડાનું જિનાલય શિલ્પસ્થાનની કઈ શૈલીમાં બંધેલું છે? જે શિલ્પ સ્થાપત્ય હતું એ દેલવાડાનું જિનાલય એ શિલ્પ સ્થાપન કઈ શૈલીમાં બંધાયું છે? તો શૈલી છે ચાલુક્ય શૈલી. પ્રશ્ન 97, મુગલાઈ દરમિયાન હિંદના પશ્ચિમ કાંઠે સૌથી અગ્રણ્ય નિકાસી બંદર કયું હતું? તો એ હતું ખંભાતનું. પ્રશ્ન 98, કયા પારસી ધર્મગુરુને અકબરે ફતેહપુર સિકરી બોલાવ્યા હતા? તો એ હતા રુસ્તમ માણેક. પ્રશ્ન 99,
શિવાજીએ સુરતને બીજી વાર કયા વર્ષમાં લૂંટ્યું હતું? તો એ લૂંટ્યું હતું ઈસવીસન 1664માં. પ્રશ્ન 100, દક્ષિણનું ખુલદાબાદ કયા મુગલ બાદશાહ સાથે સંકળાયેલ છે? તો એ છે આલમગીરી 1, મુગલ બાદશાહનું નામ છે, એની સાથે સંકળાયેલું છે. તો આ હતા આપની પરીક્ષા માટે 1-100 પ્રશ્નનું મોડેલ પેપર, જે આપની પરીક્ષા માટે મહત્વનું બની જશે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.